ભક્તો ઘણી વાર કહું છું, આ દેશમાંથી બે વસ્તુ જો નીકળી જાય ને તો દેશ દુનિયાના ટોપ લેવલનો દેશ બની જાય. બે જ વસ્તુ જો નીકળી જાય, એક લાંચ યાદ રાખજો અને બીજી અનામત. એક લાંચ અને બીજી અનામત, આ બે નીકળી જાય, આ હા હા, દેશ ટોપ લેવલનો દેશ બની જાય. બહુ સાચું કહું છું, આ દેશને ખોખલો બનાવવા માટે લાંચ અને અનામત બે દૂષણો પ્રવેશ કરાવવામાં આવ્યા છે, દૂષણો પ્રવેશ કરાવવામાં આવ્યા છે. તમે એમ માનો છો એ લોકોના હૃદયમાં દયાનું ઝરણું વહે છે કે જેને કારણે ગરીબો જલ્દી સુખિયા થઈ જાય એટલા માટે અનામત પ્રવર્તાવી છે? એને ગરીબને ક્યાં લેના દેના, ક્યાં લેના, એને તો સિક્કાની હારે મતલબ છે. નહીં તો તમે કલ્પના કરો, વર્ષો વીતી ગયા હિન્દુસ્તાન આઝાદ થયો, જેની પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા અને વર્ષોથી અનામત વધારતા જાય વધારતા જાય વધારતા જાય, આજ ગરીબ બધા અમીર ન બની ગયા હોય? પણ યાદ રાખજો, એ ગરીબને અમીર બનાવવા માટે અનામત નથી, ગરીબ સદૈવને માટે ગરીબનો ગરીબ જ રહે, એ સદૈવને માટે ખોખલો જ રહે, એ ક્યારે અમીર ન બની શકે, એ ક્યારે સુખીઓ ન થાય, એટલા માટે અનામતનું દૂષણ પ્રવેશ કરાવવામાં આવ્યું છે. બહુ સનાતન સત્ય કહું છું. અને આપણે કદાચ સરઘસ કાઢી કાઢીને તૂટી મરશું તો અનામત બંધ નહીં થાય, અનામત એ બંધ નહીં થાય ને આ દેશમાંથી ભિખારીપણ પણ નહીં જાય. આ દેશમાંથી ભિખારીપણ તો તે દાડે હટશે, ગરીબ અમીર તે દાડે બનશે, જે દાડે એને સૂજ થશે, એને પોતાના મનમાં એ જયારે સંકલ્પ થવા મળશે કે ખરેખર અનામતને બાને આપણને ભિખાર્યા ભિખારી રાખવાનું આ કાવતરું છે, એ જે દાડે સરઘસ કાઢવા માંડશે, ન જોઈએ અમારે અનામત, એવા અમે માય કાંગલા નથી, અમે 80-90% લાવશું, અમે પણ સારી સારી કોલેજમાં એડમિશન લેશું, એમ જે દાડે એને સંકલ્પ થશે તે દાડે દેશમાંથી ભિખારી પણ જશે, તે દાડે દેશમાંથી દુઃખી લોકો સુખિયા થશે. યાદ રાખજો, હું ગરીબનો હિમાયતી છું, ગરીબને મદદ થાય મને જરાય વાંધો નથી, પણ અનામત અને બાનેને ખોખલા ન કરો. તમારે મદદ કરી હોય એની કોલેજની ફીને ફ્રી કરી નાખો, તમે એને તમે આર્થિક મદદ એવી કરો કે જેને કારણે ડાયરેક્ટ એને એજ્યુકેશનમાં કામ લાગે, પણ આના મતને બાને તમે ભિખારી ન રાખો, ભિખારી ન રાખો.